हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। सरस्वती शिशु कुंज बुकवाला वेलकम यू। विद्यार्थी मित्रों, आपणे धोरण 9 विषय गणित प्रकरण नंबर 4 द्विचल सुरेख समीकरण नो अभ्यास करी रह्या छे। आनी अगाउनी वीडियो में आपणे आ पाठ नो प्राथमिक परिचय बराबर छे अने द्विचल सुरेख समीकरण एटले शुं तेनी समज मेळवी। जेम के शरूआत आपणे करी हती एक चल सुरेख समीकरण, एक चल सुरेख समीकरण, जे समीकरण में मात्र एक ज चल हो अने चलनो घात एक एवा समीकरण ने एक चल सुरेख समीकरण कहे छे। बराबर छे, जेनु व्यापक स्वरूप, जेनु प्रमाणित स्वरूप छे ax + b = 0, के ज्यां a इज नॉट इक्वल टू 0 एंड ab बिलोंग्स टू r। मतलब कि a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે છે। ઓકે, ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણ તો જે સમીકરણમાં બે ચલનો ઉપયોગ થયો અને પ્રત્યેક ચલની ઘાત 1 હોય, બરાબર છે, બે ચલનો ઉપયોગ થયો હોય અને ચલનો ઘાતાંક a હોય 1 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। જેનું વ્યાપક સ્વરૂપ प्रमाणित स्वरूप लिखिए तो ax + by + c = 0, જ્યાં ચલ તરીકે x અને y નો ઉપયોગ થયો છે તથા a b અને c એ બધા અચળાંક છે। a b c = r અને a² + b² is not equal to 0, બરાબર છે, a અને b એક સાથે 0 હોઈ શકે નહીં। ઓકે, એમાં આપણે એક જ બાબત નોંધી હતી કે પ્રત્યેક એકચલ સુરેખ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતરિત કરી શકીએ અને એના ઘણા બધા દાખલા તમને આની અગાઉની વિડીયોમાં પણ ચલાવ્યા છે અને હોમવર્કમાં પણ તમે એના સાથે તે લખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થયું અગાઉના વિડીયોનું પુનરાવર્તન। હવે આજે આપણે જોઈએ છીએ નેક્સ્ટ પોઈન્ટ, સમીકરણનો ઉકેલ। સમીકરણનો ઉકેલ જેને બીજા શબ્દોમાં આપણે બીજ પણ કહીએ, સમીકરણનું બીજ સ્વરૂપ। ઓકે, શરૂઆત કરીએ આપણે એક ચલ, એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ, સુરેખ સમીકરણનો ઉકેલ, બરાબર છે। કોને કહે છે વિદ્યાર્થીઓ સમીકરણનો ઉકેલ? બરાબર, તો આપણે એવું કહી શકીએ કે સમીકરણમાં વપરાયેલ ચલની જે કિંમત વડે સમીકરણનું સમાધાન થાય, બરાબર છે, લખીએ અહીંયા ચલની જે કિંમત વડે આપેલ સમીકરણનું સમાધાન થાય, આપેલ સમીકરણનું સમાધાન થાય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા છે એક ચલ માટે, બરાબર, એટલે એમાં એક જ ચલ વપરાયો છે અને એ ચલની જે કિંમત વડે સમીકરણનું સમાધાન થાય છે, સમીકરણની બંને બાજુની કિંમતો સરખી થાય છે, ચલની તે કિંમતને સમીકરણનો ઉકેલ અથવા સમીકરણનો બીજ કહે છે। જોઈએ વિદ્યાર્થીઓ આપણે કે એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b = 0, ax + b = 0। આમાંથી આપણે ચલને મેળવવાનું છે, શું મેળવવાનું છે વિદ્યાર્થીઓ, ચલને કરતા બનાવવાનું છે। તો સૌ પ્રથમ આપણે આ b પેલી બાજુ લઈએ તો શું લખી શકાય, ax is equal to minus b plus b, પેલી બાજુ લખીએ એટલે લખાય 0 minus b, 0 લખો ના લખો કઈ વાંધો નહીં, એટલે ax is equal to minus b। હજુ આમાંથી જો x ને કરતા બનાવવો હોય તો minus b પોતાના સ્થાને છે, x ની બાજુમાં જે સહગુણક a છે એ ગુણાકારની ક્રિયામાંથી ક્યાં જશે, ભાગાકારની ક્રિયા। તો આપણને મળે છે x is equal to minus b upon a, એટલે આપણે એવું કહી શકીએ કે minus b upon a એ એક ચલ સુરેખ સમીકરણનું, એક ચલ સુરેખ સમીકરણનું સમીકરણનું બીજ અથવા તો સમીકરણનો ઉકેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આવા કેટલા ઉકેલ મળે કે જેના વડે સમીકરણનું સમાધાન થાય? તો જો વિદ્યાર્થી આપણે એક ચલ સુરેખ સમીકરણની વાત કરતા હોય તો આપણને ચલની
એવી એક જ કિંમત પડે, એક અને માત્ર એક જ કિંમત પડે કે જેના વડે સમીકરણનું સમાધાન થાય. એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે એક ચલ સુરેખ સમીકરણને, એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જેને લખાય અનન્ય, બરાબર છે, અનન્ય ઉકેલ હોય છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ ફરી એકવાર ઝડપથી રિવિઝન કરાવી લઈએ. સમીકરણનો ઉકેલ એટલે શું? તો સમીકરણમાં વપરાયેલી ચલની જે કિંમત દ્વારા સમીકરણનું સમાધાન થાય છે, બરાબરની બંને બાજુની કિંમતો સમાન થાય છે, તો તેને આપણે શું કહીશું? સમીકરણનો ઉકેલ, બરાબર છે. ઓકે, એક ચલમાં, સોરી, એક ચલ સુરેખ સમીકરણમાં એક જ ચલ વપરાયો હોય અને એ ચલની જે કિંમત દ્વારા સમીકરણની બંને બાજુ બરાબર સમાન બને છે, અથવા આપણે કહીએ તો સમીકરણનું સમાધાન થાય છે, તે કિંમતને શું કહીશું? સમીકરણનો ઉકેલ અથવા સમીકરણનો બીજ, બરાબર. પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + bc = 0, જેમાં આપણે ચલને કરતા બનાવવાનું છે. તો ax = -b, x = -b, a ગુણાકારમાંથી ભાગાકાર, x = -b/a. તો એક આ પણ તમારે વૈકલ્પિક પ્રશ્ન બને, એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ અથવા બીજ જણાવો. શું લખાય વિદ્યાર્થીઓ? -b/a, બરાબર છે. આવા કેટલા ઉકેલ મળે? તો જો એક ચલ સુરેખ સમીકરણ હોય તો એને અનન્ય એક અને માત્ર એક ઉકેલ મળે. ચલો હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો, બરાબર છે. તો અહીંયા જોઈ શકાય છે કે પ્રત્યેક સમીકરણ 1, 2, 3 અને 4, આપણે ચાર સમીકરણ આપ્યા છે અને પ્રત્યેક સમીકરણમાં એક જ ચલ ઉપરાયો છે, બરાબર. કદાચ આપણે અહીંયા x ની જગ્યા પર તમે y પણ લખી શકો છો, 3y, એવું પણ લાગે છે. અહીંયા તમે ચલ તરીકે m નો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. ચાલો તો પહેલું સમીકરણ સમજીએ, 2x - 12 બરાબર છે. સમીકરણનો ઉકેલ મતલબ કે ચલની કિંમત મેળવો, ચલની કિંમત મેળવો, બરાબર છે. સૌપ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે ચલ સિવાયનું જે પદ છે એને પેલી બાજુ લઈ લઈએ, એટલે -12 પેલી બાજુ લઈ લઈએ. ચલ વાળું જે પદ છે એને અહીંયા રાખી મૂકીએ. 2x = 0 + 12, આવું લખો. આ એક સ્ટેપ એક્સ્ટ્રા છે, તમે આવું પણ લખી શકો છો, 2x = 12, -12 પેલી બાજુ જાય શું લખાશે? ધન 12. 2x = 12 માટે x = 12, બોલો વિદ્યાર્થીઓ શું લખીશું? હવે બેને બે ક્રિયામાં લખીશું, માઇનસ કે પછી ભાગાકાર. હા, તો તમારો જવાબ બરાબર છે કે x ની સાથે બે ગુણાકારની ક્રિયામાં છે. એને આપણે જો ડાબી તરફથી જમણી બાજુ લઈ જઈએ, સાઇન ચેન્જ સાઇન ચેન્જ, બરાબર. એટલે બે ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકાર. માટે x = 6. તો 6 એ આપેલ સમીકરણનો ઉકેલ છે એવું કહી શકાય, બરાબર છે. જો આપણે x ની જગ્યા પર 6 લખીએ તો આપણને પહેલી બાજુનો જવાબ 0 ચોક્કસ મળે છે. નેક્સ્ટ, ચલો 3y + 8 = 0, ચલ તરીકે શેનો ઉપયોગ કર્યો છે? y નો ઉપયોગ. એનો મતલબ થાય આપણે y ની કિંમત મેળવવાની છે. ચલો, તો સૌપ્રથમ 8 પેલી બાજુ લઈ જઈએ, y વાળું પદ લેવા દઈએ છે. 3y = -8, ધન 8 પેલી બાજુ લઈએ શું લખશો? -8. માટે y = -8 ત્રણ ગુણાકારથી ભાગાકાર, બરાબર છે. તો -8 પ્રત્યાવર્ત એ આપેલ સમીકરણ 3y + 8 = 0 નો ઉકેલ એ બીજ છે એવું કહી શકાય. નેક્સ્ટ, 4m - 1 = 7, માટે 4m = 1 પેલી બાજુ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે શું કરવાનું છે, ચલ વાળો પદ રાખી મૂકવાનું, એની સાથે જે સરવાળો કે બાદબાકીની ક્રિયામાં પદ આપ્યું હોય અચળ પદ એને પેલી તરફ લઈ જવાનું છે. ઓકે, તો 4m = 7 તો છે જ, -1 આ બાજુ આવે એટલે +1, 4m = 8, માટે m = 8/4, m = 2, બરાબર છે. m = 2 આપણે સમીકરણનો ઉકેલ છે. અને છેલ્લે જોઈએ x/2, 3 પેલી બાજુ લઈ લો, = 1, ધન છેલ્લે શું લખશો? ઋણ 1 - 3, x/2 = -1,
માટે x is equal to હવે જો ચલની કિંમત મેળવવા માટે આપણે ભાગાકારમાંથી બે દૂર કરીએ અને પેલી બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાંથી ક્યાં આવશે બે ભાગાકારમાંથી ગુણાકાર એટલે x is equal to minus 4 મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોશું કે પ્રત્યેક એક ચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ હોય એક અને માત્ર એક ઉકેલ મળે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલનો ઉપયોગ થયો કેટલા ચલનો ઉપયોગ થયો હોય છે બે ચલનો ઉપયોગ થયો હોય બરાબર એનો મતલબ એવો થયો કે સમીકરણનો ઉકેલ મતલબ કે x અને y ની ક્રમયુક્ત જો x અને y ની જે કિંમતો દ્વારા સમીકરણનું સમાધાન થાય છે તે કિંમતને આપણે શું કહીશું દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ અથવા બીજ કે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે વ્યાખ્યા કરી શકીએ કે ચલ x અને ચલ y ની જે જે કિંમતો દ્વારા જે જે કિંમતો દ્વારા આપેલ સમીકરણનું આપેલ સમીકરણ સમાધાન થાય સમાધાન તે કિંમતોને તે કિંમતોને અથવા બીજા શબ્દોમાં કહીએ તો ક્રમયુક્ત જોડણી ક્રમયુક્ત જોડણીને વિચલ સુરેખ સમીકરણનો સમીકરણનો ઉકેલ અથવા બીજ કહે છે બરાબર વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ વપરાયા હોય બરાબર છે અને એ બંને ચલ x અને y ની જે કિંમત દ્વારા સમીકરણનું સમાધાન થાય બરાબર છે તે કિંમતને અથવા તો x અને y ની ક્રમયુક્ત જોડને સમીકરણનો ઉકેલ અથવા બીજ કહે છે જોઈએ વિદ્યાર્થીઓ અહીં એક સમીકરણ પર ઉદાહરણ તરીકે x plus y is equal to બરાબર x વત્તા y બરાબર અહીંયા આપણે એક વિચલ સુરેખ સમીકરણ આપેલું છે આપણે x અને y ની એવી કિંમતો પસંદ કરવાની છે કે જેનો સરવાળો 8 થાય તો એવી કઈ કઈ કિંમત મળે તો વિદ્યાર્થી મિત્રો જો તમે x બરાબર 6 અને y બરાબર 2 લો તો આપણને x વત્તા y બરાબર 8 મળે તો શું આ એક જ માત્ર એવો ઉકેલ છે કે જેના દ્વારા x plus y બરાબર 8 મળે બરાબર તો આપણો જવાબ હશે ના આમાં તો બીજા ઘણા બધા ઉકેલ છે જેમ કે બરાબર છે x બરાબર 5 અને y બરાબર 3 લઈએ 5 વત્તા 3 બરાબર 8 એ જ રીતે x બરાબર 1 અને y બરાબર 7 x બરાબર માઇનસ 2 લો y બરાબર 10 x બરાબર 11 y બરાબર માઇનસ 3 x is equal to 0 y is equal to 8 x બરાબર 12 y બરાબર માઇનસ 4 તો વિદ્યાર્થી મિત્રો આવા તો આપણને ઘણા બધા ઉકેલ આવી તો x અને y ની ઘણી બધી ક્રમિક જોડ મળે કે જે આપેલ સમીકરણનું સમાધાન કરે છે બરાબર છે શું ખ્યાલ આવી ગયો મિત્રો તો આવા કેટલા જવાબ મળે 1 ના 2 ના કેટલા જવાબ મળે આવા અનંત ઉકેલ મળે બરાબર છે x plus y is equal to 8 સમીકરણનું સમાધાન આવા ઘણા બધા ઉકેલો દ્વારા થઈ શકે છે ક્લિયર આપણે એવું કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ અથવા સમીકરણને અનંત ઉકેલ હોય છે અનંત ઉકેલ હોય છે એકવાર ફરી રિપીટ કરાવી દઉં કે એક ચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ હોય જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મળ્યો આપણે એ તો જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય એટલે જ્યારે તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવશે ત્યારે સૂચના લખેલી હશે કે દ્વિચલ સુરેખ સમીકરણના કોઈ પણ ચાર ઉકેલ મેળવો કોઈ પણ પાંચ ઘટક મેળવો બરાબર છે આવો તમને સૂચના આપેલી હશે બરાબર છે તો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવો તો એનો આપણે પહેલું સ્ટેપ સમજીએ અને જે પહેલું સ્ટેપ છે એ તમને વૈકલ્પિક પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે જેમ કે x
माइनस दे वाई बराबर पांच एक्स माइनस दे वाई बराबर प्रश्न ये हे कि आपेल समीकरण माथी तमे एक्स मेळवो આપેલ સમીકરણને x ના સ્વરૂપમાં મેળવો બરાબર છે અથવા આપેલ સમીકરણને y ના સ્વરૂપમાં મેળવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x ને કરતા કઈ રીતે બનાવી શકીએ x - 2y = 5 આપેલ સમીકરણને x ના સ્વરૂપમાં મેળવવા માટે બરાબરની ડાબી તરફ માત્ર x એકલો લેવો જોઈએ બાકી બધી જ કિંમતો પેલી બાજુ છે તો આપણે આવું લખી શકીએ x = 2y પેલી બાજુ ગયા એટલે શું લખાશે 5 x અહીંયા ધન છે એટલે પેલી બાજુ લઈ જવાનું એટલે રૂટ થશે 5 - x માટે y = 5 - x આ માઈનસ 2 એ y ની સાથે ગુણાકાર થશે એટલે ગુણાકાર થતી ક્યાં જશે ભાગાકાર y = 5 - x છે ઓકે તો આપેલ સમીકરણમાંથી આપણે આ પ્રમાણે x ને અથવા y ને મેળવી શકીએ છીએ અન્ય એક ઉદાહરણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ છે 3x - y = 7 ચલો આમાંથી પણ આપણે x ને અને y ને અલગ કરીએ ઓકે શરૂઆત કરીએ 3x - y = 7 જો આપણે x મેળવવો હોય તો શું કરીશું તો આપણે અહીંયા લખીશું 3x = x મેળવવા માટે x બરાબર પર અહીંયા રાખી મૂકો y કેવી બાજુ લઈ જાઓ 7 y ઓકે અને x મેળવવા માટે 7 y 3 ગુણાકારમાંથી ભાગાકાર ઓકે જો પ્રશ્નમાં y તરીકે પૂછ્યું હોય તો શું લખાય 3x - y = 7 - y રાખી મૂકો 3x કેવી બાજુ લઈ જઈએ તો 7 - 3x આવું લખી શકાય ક્લિયર 3x એ ધન છે કેવી બાજુ લઈ શું છે આપણે માઈનસ નથી રાખી મૂકવાનું માટે આપણે સમજીશું કે ધન બનાવવા માટે શું કરવું તો y ને ધન બનાવવા માટે દરેક ની નિશાની બદલી નાખવાની રહેશે માઈનસ ના પ્લસ એવી રીતે આ પણ લખાશે પ્લસ ના માઈનસ અને અહીંયા થી માઈનસ ના પ્લસ તો આવું પણ લખી શકો છો ક્રમ ગોઠવે તો આપણને આવો જવાબ મળે y = 3x - તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વૈકલ્પિક પ્રશ્ન થયા કે આપેલ સમીકરણમાંથી x મેળવો અથવા તો y મેળવો જેની સમજ આપણે આ પ્રમાણે લખી શકીએ ચલો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન એક બે માર્ક્સ માટે અથવા તો આગળ જ્યારે પણ આપણે આલેખ દોરવાની જરૂર પડશે એના માટે બરાબર છે આ પોઈન્ટ અગત્યનો છે શું સૂચના છે નીચે આપેલ દ્વિચલ સુવેગ સમીકરણના ત્રણ ભિન્ન ઉકેલ મેળવો ત્રણ ભિન્ન ઉકેલ મેળવો બરાબર અહીંયા પણ સૂચના આપી છે કે કેટલા ઉકેલ મેળવવાના છે ત્રણ શા માટે આવી સૂચના આપવાની જરૂર પડે કારણ કે દ્વિચલ સુવેગ સમીકરણને અનંત ઉકેલ હોય છે બરાબર છે એટલે એમાંથી આપણને અમુક ઉકેલ પૂછે છે અત્યારે આપણે ત્રણ ભિન્ન ઉકેલ શોધવાના છે સમીકરણ આપેલું છે 3x + y = 11 ઓકે તો શું કરવું પડે સૌપ્રથમ તમારે x ને અથવા તો y ને કરતા બનાવવું હમણાં આપણે જોઈએ પ્રમાણે કારણ કે x મેળવો અથવા તો y મેળવો બેમાંથી એક હવે એમાંથી સહેલું કયું પડે તો જે સમીકરણનો સહગુણક 1 હોય જે ચલનો સહગુણક 1 જે ચલનો સહગુણક 1 હોય તે ચલ મેળવવો વધારે સહેલો પડે છે ઓકે તો અહીંયા આપણે y ને મેળવીશું y 3x પેલી બાજુ લઈ જાઓ 11 - 3x y 11 - 3x આ એનું પહેલું સ્ટેપ છે બરાબર છે સ્ટેપ નંબર 1 સ્ટેપ 1 કે આપેલ સમીકરણમાંથી x મેળવો અથવા તો y મેળવો એમ વેલ્યુ સમીકરણ ક્લિયર ચાલો હવે તમારે y મેળવવા માટે ડાબી તરફ શું છે x x ની અલગ અલગ કિંમતો વિચાર કરો છો x ની અલગ અલગ કિંમતો જે તમે કોઈ પણ લઈ શકો છો 0 1 2 3 0 - 1 - 2 આપણે લઈએ છીએ બરાબર શરૂઆત કરીએ x = 1 લેતા શું લઈ શકીએ મિત્રો x = 1 તો આપણે અહીં લખી શકીએ માટે y = 11 - 3
અને x ના સ્થાને શું મૂકો છો 1 આવી શકે ને બરાબર 11 3 1 3 = 8 x બરાબર 1 લઈએ છીએ તો y બરાબર કેટલા મળે છે 8 એટલે આપણે કહી શકીએ કે 1 અને 8 હંમેશા x ની કિંમત પહેલા લખો y ની કિંમત પછી લખો 1 8 1 આપેલ સમીકરણનો આપેલ સમીકરણનો એક ઉકેલ છે ચાલો મિત્રો બીજો ઉકેલ શોધી બરાબર છે તો અહીંયા લઈએ છીએ x બરાબર -2 કોઈ પણ લઈ શકાય 0 2 1 3 -1 -2 ગમે તે x બરાબર -2 લીધા તો આપણે અહીંયા લખીશું શું છે સમીકરણ y = 11 3x 11 માઇનસ x ની જગ્યા પર શું મળશે -2 11 માઇનસ 3 -2 ઇઝ ઇક્વલ ટુ 11 માઇનસ 3 2 6 માઇનસ માઇનસ પ્લસ 11 વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ 17 તો જો x બરાબર -2 લઈએ છીએ તો y બરાબર શું મળે છે 17 મળે છે ઓકે ત્રણ ઉકેલ પૂછે છે ત્રીજો ઉકેલ પણ લઈ લઈએ ચાલો x बराबर 0 लेते x बराबर 0 लेते सु समीकरण से y is equal to 11 minus 3 11 minus 3 x ना स्थाने लखिए छे 0 11 minus 3 गुणिया 0 बराबर 0 any number multiply by 0 is equal to 0 कोई पण संख्या नो 0 साथे नो गुणाकार हमेशा 0 11 minus 0 बराबर ओके तो विद्यार्थी मित्रों આપણે એનો ઉકેલ હવે આ રીતે લખીશું ઓકે અહીંયા તમે લખો છો x y અને અહીંયા લખો કે જો આપણે x બરાબર 1 લઈએ છે તો y બરાબર કેટલા મળે છે 8 નંબર 2 x બરાબર -2 લઈએ છે તો y બરાબર 17 અને x બરાબર 0 લઈએ છે y બરાબર કેટલા મળે છે 11 ક્લિયર સ્ટાર્ટ ચલો વિદ્યાર્થી મિત્રો અન્ય એક ઉદાહરણ લઈએ x -2y = -3 ઓકે હવે અહીંયા આપણે x ને પણ મેળવી શકીએ છીએ અને y ને પણ મેળવી શકીએ પણ આગળ વાત કરીએ પ્રમાણે કે કયો ચલ મેળવવો વધારે સહેલો હોય બરાબર છે તો જે ચલનો સહગુણક ન આપ્યો સહગુણક ન આપ્યો એટલે તેનો સહગુણક કેટલો બનવાનો રહેશે 1 જે ચલનો સહગુણક 1 હોય તે ચલ મેળવવો એ આપણા માટે ગણતરી કરવામાં સરળ બને છે તો અહીંયા આપણે લઈશું કે x is equal to 2y કેટલી બાજુ લઈ જઈ -3 -2y કેટલી તરફ જશે ડાબી બાજુ થી જમણી બાજુ એટલે થશે 10 x is equal to -3 + 2y અહીંયા આપણે x મેળવવાના છે અને x મેળવવા માટે કોની કિંમત લેવાની તો બરાબરની જમણી બાજુ છે જે સમીકરણ જે પદ છે એમાં કયો ચલ આવે છે y તો x મેળવવા માટે આપણે y ની ભિન્ન ભિન્ન કિંમતો જુદી જુદી કિંમતો લેવાની છે શરૂઆત કરીએ y is equal to 0 ની તમે y is equal to -1 લઈ શકો છો 1 લઈ શકો છો 2 -2 3 -3 ગમે y is equal to 0 લઈએ છીએ x બરાબર -3 2 શું કરવાનું છે આપેલ સમીકરણમાં જ્યાં ચલ આવતો હોય એ ચલની જગ્યા પર તેની કિંમત મૂકવાની છે એટલે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખીશું y ની જગ્યા પર શું લખીએ છીએ 0 ઓકે તો -3 0 * 2 = 0 -3 + 0 = -3 y = 0 લઈએ તો x = કેટલા મળે છે -3 નંબર 2 y = -1 લેતા y is equal to minus 1 ફરીથી આપણે એકવાર સમીકરણ મે લખી દી કે x is equal to -3 વત્તા 2 is equal to -3 વત્તા 2 બરાબર y ની જગ્યા પર શું લખવાનું છે -1 is equal to -3 plus minus minus 2 કા 2 plus minus minus 2 કા 2 -3 minus 2 જો નિશાની સરખી તો સરવાળો બરાબર છે 3 અને 2 5 અને ઋણ સંખ્યાઓનો સરવાળો હંમેશા ઋણ આવે એટલે કે -3 -2 = -5 ઓકે
અને એક ઉકેલ શોધીએ છે જેમાં કે y is equal to 4 લઈએ છે y is equal to 4 લીટર બરાબર તો x is equal to minus 3 2y is equal to minus 3 2 અને y ના સ્થાને લખીએ 4 is equal to minus 4 2 8 एक धन और एक ऋण એટલે બાદબાકી 8 માંથી 3 ગયા 5 બાદબાકી કર્યા પછી હંમેશા મોટા અંકની આગળની નિશાની જે હોય એ જવાબમાં લાગુ પડે એટલે મોટા અંકની નિશાની છે ધન એટલે જવાબ પણ ઓકે હવે આપણે અહીંયા લખીએ ઓકે ઉકેલ માટે દર્શાવ કોષ્ટક પહેલા લખો x અને y ઓકે કિંમતો યોગ્ય સ્થાને મુકાય એ પણ જરૂરી છે બરાબર કે જો આપણે y બરાબર 0 લઈએ y બરાબર 0 તો આપણને x બરાબર કેટલા મળે છે માઈનસ ઓકે જો આપણે y બરાબર માઈનસ 1 લઈએ છીએ તો x બરાબર માઈનસ 5 y બરાબર 4 લઈએ છીએ તો આપણને x બરાબર કેટલા મળે છે 5 ઓકે આ પ્રમાણે આપણે હજુ બીજા અનંત ઉકેલ શોધી શકાય છે चलो विद्यार्थी मित्रों अन्य एक उदाहरण आप जुइए ओके चलो विद्यार्थी हमें नेक्स्ट एग्जांपल जुइए 4x + 3y = तो यहां तुम जुइ सको छो कि x નો સરવાળો 4 છે અહીંયા y નો પણ સરવાળો 3 છે આગળના જે બંને પ્રશ્નો જોયા એની અંદર આપણને ચલનો સરવાળો 1 હોય એવા બંને સમીકરણો જેમાં આપણે x મેળવવો અથવા y મેળવવો આપણા માટે સરળ છે પણ હવે જુઓ અહીંયા તમારી પાસે x અને y બંનેના સરવાળો છે બરાબર છે તો આપણે કેવી રીતે સમીકરણનો ઉકેલ શોધવાનો છે એ તો આમાં આપણે માની લો કે આપણે x ને કરતા બનાવીએ છીએ તમે y ને પણ કરતા બનાવી શકો છો તો x ને કરતા બનાવવા માટે શું કરશો 4x + 3y પેલી બાજુ લઈએ એટલે 12 - 3y આવી જશે ઓકે હજુ જો આપણે x ને મેળવવો હોય તો શું કરીશું તો x = 12 - 3y 4 ગુણાકારમાંથી ભાગાકાર બરાબર અને હવે આપણે y ની અલગ અલગ કિંમતો લઈને x ના જવાબ મેળવવાના છે ઓકે તો કદાચ તમારે અહીંયા સુધી ન પહોંચવું હોય તો તમે આટલું પણ રાખી શકો છો ખરેખર તમારે x મેળવવા માટે આ સ્ટેપ લખવું જોઈએ જેમ આપણે લખ્યું કે x = 12 - 3y / 4 બરાબર એટલે પ્રશ્ન માટે x આ રીતે જ મેળવે પરંતુ આપણે દાખલાની ગણતરી શીખીએ છીએ એટલે અત્યારે આપણે એને આ રીતે 4x = 12 - 3 ઓકે x મેળવવા માટે શું કરવાનું છે y ની અલગ અલગ કિંમતો લેવાની છે ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે 0 થી ઓકે y = 0 બને ત્યાં સુધી કિંમત નાની લેવાની 0 1 2 3 - 1 - 2 - 3 આપો બરાબર y = 0 લેવાની 0 લેવાની કિંમત મૂકીએ છે 4x = 12 - 3 અને y ની જગ્યા પર 0 મૂકીએ 12 - 3 ગુણ્યા 0 તો 4x = 12 - 0 4x = 12 વિદ્યાર્થી મિત્રો આ જવાબ x નો નથી આ 4x નો છે હવે આપણે આ 4 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ તો x = 12 ભાગ્યા 4 માટે x = 3 તો y = 0 લઈએ છીએ તો x = શું મળે છે 3 નંબર 2 y is equal to 1 લેતા y is equal to 1 લઈએ છે બરાબર તો 4x is equal to 4x is equal to 12 - 3 આવું આપણી પાસે સમીકરણ છે ઓકે માટે 4x = 12 - 3 y ની જગ્યા પર શું લખીએ છે 1 માટે 4x is equal to 12 3 ગુણ્યા 1 = 3 માટે 4x = 12 માંથી 3 ગયા 9 તો x = 9 4 ગુણાકારમાંથી ભાગાકાર x = 9 ચતુર્થાંશ મળે છે તમારો જવાબ પૂર્ણાંકમાં પણ આવે અને અપૂર્ણાંકમાં પણ આવે હવે વિદ્યાર્થી મિત્રો જે વિધાન બોલું છું બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો કે જો માત્ર ને માત્ર આપણે પૂર્ણાંક જવાબ જોઈતા હોય શા માટે આગળ આપણે આલેખ ભણવાના છે અને આલેખમાં તમારી પાસે પૂર્ણાંક જવાબ હશે તો બિંદુ નિરૂપણ ઘણું સરળ રહેશે એટલે જો તમારે પૂર્ણાંક જવાબ મેળવવા હોય તો શું કરવાનું
y ની જે કિંમત માટે x નો જવાબ પૂર્ણાંક આવ્યો રિપીટ y ની જે કિંમત માટે x નો જવાબ પૂર્ણાંક આવ્યો હોય તમે y ની કિંમત લો આવી કિંમત પસંદ કરો 0 હવે શું કરવાનું છે તો આપણે અહીંયા જોઈએ કે x ની સાથે ગુણાકારમાં કેટલા છે 4 એનો મતલબ કે 0 માં તમે 4 ઉમેરતા જાઓ કે 4 બાદ કરતા જાઓ તો તમને મળતો જવાબ હંમેશા પૂર્ણાંક આવશે જેમ કે આપણે 0 માંથી 4 બાદ કરીએ છીએ બરાબર तो y is equal to minus 4 लेता y is equal to minus 4 लेता बराबर से तो आपका जवाब आ उसे 4x बराबर 12 ऊर्जा 3y 4x is equal to 12 minus 3 y ની જગ્યા પર લખો minus 4 4x is equal to 12 minus minus plus 3 6 4x is equal to 24 માટે x is equal to 24 ભાગ્યા 4 માટે x બરાબર 6 હજુ આવા ઘણા ઉકેલ અનંત ઉકેલ આપણે શોધી શકીએ છીએ ઓકે છેલ્લે એ જવાબ લખીએ છીએ ઉકેલ xy is equal to 4 y ની કિંમત 0 લઈએ x બરાબર શું મળે છે 3 y ની કિંમત 1 લઈએ x बराबर 9 चतुर्थांश અને y ની કિંમત -4 લઈએ તો x બરાબર 6 મળે ક્લિયર ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ ક્વેશ્ચન છે 6y -24 0 તો આપણે પ્રશ્ન થાય કે આમાં x તો છે તો આપણે ખ્યાલ છે કે જો એક જ ચલ આપ્યો હોય તો આપણે શું કહીશું એક ચલ સુરેખ સમીકરણ બરાબર આને આપણે દ્વિચલમાં ફેરવી શકીએ છીએ તમારે પુનરાવર્તનમાં જઈએ છીએ કે એક ચલ ને દ્વિચલ માં કઈ રીતે ફેરવવાનું છે તો આપણને સમીકરણમાં ચલ તરીકે y આપેલા છે શું નથી આપ્યું x નથી આપ્યું એટલે આપણે અહીંયા પદ લખીશું 0x જે ચલ ન આપ્યો હોય એનો સરવાળો 0 છે 0x + 6y -24 = 0 ક્લિયર આ રીતે તમે એક ચલ ને દ્વિચલ માં ફેરવી શકો છો અને હવે નવું કેવું શું થાય પરંતુ એના કરતાં પણ વધારે સરળ રીત છે કે જો આપણને માત્ર એક ચલ સુરેખ સમીકરણ આપ્યું હોય તો શું કરશો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે y મેળવવાનો પ્રયત્ન કરીએ 6y -24 0 આપણો પ્રશ્ન છે 6y 0 24 આવું લખાય ને 0 24 એટલે કે 24 6y 24 માટે y 24 6 ગુણાકારમાંથી ભાગાકાર માટે y is equal to 24 ભાગ્યા 6 બરાબર 4 ઓકે તો y ની કિંમત શું મળે છે 4 અહીંયા x ની સાથેનો સહગુણક 0 છે એટલે તમે x ની કોઈ પણ કિંમત લેશો બરાબર છે તો આપણને ગુણાકાર 0 મળશે અને દરેક વખતે y ની કિંમત કેટલી મળવાની છે 4 તો વિદ્યાર્થી મિત્રો બરાબર શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળી લેજો કે જ્યારે પણ આપણને એક ચલ સુરેખ સમીકરણ આપ્યું હોય ત્યારે સમીકરણમાં જે ચલ વપરાયો છે એ ચલની કિંમત શોધી કાઢો શું કિંમત મળી મને y = 4 એ કિંમત દરેક વખતે એની એ જ રહેશે એ કિંમત દરેક વખતે એની એ જ રહેશે જેમ કે અત્યારે આપણે y = 4 મળે છે દરેક વખતે y = 4 કરવા અને x ની કિંમત તમારે જે લખવી હોય તો તમે મૌખિક રીતે લખી શકો છો જેમ કે કોઈ x = -2 લો તો પણ y 4 મળશે x = 0 લો તો પણ y 4 મળશે x = 3 લો તો પણ 4 તો વિદ્યાર્થી ફરી એકવાર રિપીટ કરી દઉં એક ચલ સુરેખ સમીકરણ આપ્યું હોય કે જેને આપણે દ્વિચલમાં તો ફેરવી શકીએ છીએ પણ શું કરશો સૌપ્રથમ તમારે જે ચલ વપરાયો છે તેની કિંમત શોધી લો ત્યાર પછી લખો સીધું ઉકેલ બરાબર છે x અને y તમને જે કિંમત મળી છે એ કિંમત દરેક વખતે લખી દો જેમ કે y = 4 મળ્યા છે તો દરેક વખતે y = 4 લખી દો અને જે ચલ નથી આપ્યો પ્રશ્નમાં એની કિંમત તમારે જે લખવી હોય માઈનસ 2 0 1 2 3 5 7 9 જે પણ લખો દરેક વખતે આપણે y = 4 જ મળવાના છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજની વિડિયોમાં આપણે એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેટલા મળે અનન્ય અને દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેટલા મળે અનંત બરાબર છે તો એ અનંતમાંથી આપણે 3 ઉકેલ 4 ઉકેલ કે 5 ઉકેલ કેવી રીતે શોધવા એની ચર્ચા કરી ઓકે તો વિડિયોનો પૂર્ણ રીતે અભ્યાસ કર્યા પછી વર્કશીટમાં આપેલું હોમવર્ક તમે ધ્યાનપૂર્વક પૂરું કરશો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે તમારે તમારું લખેલું હોમવર્ક PDF ફાઇલમાં જ મોકલવાનું છે
બરાબર છે છૂટા પેજના ફોટો પાડીને ના મોકલો તપાસવામાં ઘણી તકલીફ પડે છે એટલે તમારે દરેક એ ફરજિયાત રીતે પીડીએફ ફાઇલ જ મોકલવાની રહેશે ઓકે ચલો વિદ્યાર્થીઓ